નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારા મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ અગિયાર વિશેષ સમાજશાસ્ત્રમાં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે ઓક્ટોબર માસમાં લેવાની છે તેનું મિત્રો તમારું પેપર છે એ કુલ પચાસ ગુણનું હશે અને બે કલાકમાં આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આજે પેપર છે તમારી નવી બ્લૂડ પ્રમાણે તૈયાર કરેલું છે તો વિડીયોને શરૂઆતી અંત સુધી મિત્રો જોવાનું પણ ન ભૂલતા ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં પણ ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો ખાસ કરીને મિત્રો લાલ કલરનું જે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી નાખજો હવે આપણે વિભાગ નંબર એથી શરૂઆત કરવાના છીએ વિભાગ નંબર એની અંદર તમને પ્રત્યેક પ્રશ્ન દીઠ એક ગુણ છે કુલ તમારે પાંચ વિકલ્પો અહીંયા પૂછવાના છે પહેલો પ્રશ્ન છે કે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે તેમાં નોકરશાહીનો ખ્યાલ સૌ પ્રથમ મેક્સ વેબર નામના સમાજશાસ્ત્રીએ આપેલો છે બીજું છે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા તો એના પ્રેરણા સ્ત્રોત હતા ડૉક્ટર જી એસ ઘૂમે ત્રીજું છે જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે તો જ્ઞાતિ હિન્દુ વ્યવસ્થાની વર્ગ વ્યવસ્થા વ્યવસ્થામાંથી મિત્રો ઉતરી આવી રહી છે તો વર્ણ આવશે અહીંયા વર્ગ નહીં આવે ચોથું છે સામાજિક ક્રિયા દ્વારા ઉદભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો છે તો અહીંયા જવાબ આવશે ટાલકોટ પાર્સનલ્સ પાર્સન્સ હવે પાંચમો વિકલ્પ છે નીચેનામાંથી ક્યુ જૂથ શાળાનું ઉપજૂથ નથી તો ગામડું છે એ શાળાનું ઉપજૂથ ન આવે આ વાત કરી પાંચ મિત્રો વિકલ્પોની વિભાગ નંબર બી ની અંદર વાત કરીએ તો પ્રશ્ન મિત્રો એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે દરેક પ્રશ્નોનો એક ગુણ છે પાંચ ગુણના મિત્રો તમને એક એક વાક્યના પ્રશ્ન પૂછે છઠ્ઠો પ્રશ્ન છે યલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું તો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે સમાજશાસ્ત્ર સામાજિક વિવાન અને સામાજિક પરિવર્તન અભ્યાસ એલ યલ ખાતે પ્રગતિશીલ છે વિલિયમ ગ્રેહામ સુમરના પ્રયત્નો લીધે યલ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર શીખવવામાં આવ્યું એના પછી સાતમું છે નીચેની વિભાવનાઓ સમજાવો જેમાં છે સામાજિક વર્ગ સામાજિક વર્ગની વાત કરીએ તો માનવીમાં કઈ બાબતમાં અન્ય વ્યક્તિ સાથે સમાનતા હોય છે આ સમાનતાને આધારે જે સમૂહોમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે એને સામાજિક વર્ગ કહે છે દાખલા તરીકે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ ગરીબ વર્ગ આર્થિક વર્ગના આધારે વ્યક્તિના સમાન સામાજિક દરજો હોય છે આઠમું છે સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો તો બે પદ્ધતિઓ છે એક ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને બીજું છે અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ નવમો છે સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયો કયા ધોરણો ઉદભવે છે તો મિત્રો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારથી લોકરીતિ રિવાજ રૂઢી પરંપરા વગેરે જેવા ધોરણો ઉદભવે છે દસમો છે રચનાનું કોઈ એક ઉદાહરણ આપવાનું છે તો મિત્રો જોઈએ કુટુંબ એ સામાજિક રચનાનું એક ઉત્તમ ઉદાહરણ છે આ ઉપરાંત ગ્રામ સમુદાય નગર સમુદાય આદિવાસી સમુદાય વગેરે રચનાઓના ઉદાહરણો છે

અને સમાજના તે ક્ષેત્રનું વિશેષ જ્ઞાન આપે છે સમાજશાસ્ત્રના આધારે પચાસથી વધુ શાખાઓ છે જેમાં મિત્રો કેટલીક શાખાઓ અગત્યની છે અગત્યની શાખામાં ગ્રામીણ સમાજશાસ્ત્ર આવે નગર સમાજશાસ્ત્ર કુટુંબનું સમાજશાસ્ત્ર શિક્ષણનું પ્રાદેશિક ઔદ્યોગિક જ્ઞાનનું આરોગ્ય અને ઔષધનું સમાજશાસ્ત્ર સામાજિક માનવશાસ્ત્ર સમાજલક્ષી મનોવિજ્ઞાન ધર્મનું સમાજશાસ્ત્ર મહિલાઓનું સમાજશાસ્ત્ર સાહિત્ય વિકાસ અને યુવાઓનું સમાજશાસ્ત્ર આવે કાનૂનનું સમાજશાસ્ત્ર આવશે પ્રત્યયનનું સમાજશાસ્ત્ર અને જાતિનું સમાજશાસ્ત્ર આ અગત્યના સમાજશાસ્ત્ર વિશે જોયું મિત્રો તમને અથવામાં બીજો પ્રશ્ન પૂછી શકે છે જેમ કે સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યારે એની કયા પુસ્તકમાં કરી મિત્રો સમાજશાસ્ત્રની રજૂઆતે ઓગસ્ટ કાંત નામના સમાજશાસ્ત્રીએ અઢારસો ઓગણચાલીસમાં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી ખાસ કરીને મિત્રો તમારા જે પ્રશ્નપત્ર છે આ મુજબ પૂછવાના છે એટલા માટે પરીક્ષાની તૈયારી કરતા પહેલા મિત્રો આ પ્રશ્નોનો યોગ્ય અભ્યાસ કરી પરીક્ષા આપવા જજો તમને પરીક્ષામાં સો ટકા ફાયદો મિત્રો થશે બારમો પ્રશ્ન છે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપવાના છે તો એમાં મિત્રો જોઈએ તો પો પેટ્રિક ગ્રીસ ડોક્ટર અરવિંદ ડોક્ટર ગોવિંદ સદાશિવ નાસિલ રાધા કમલ મુખરજી ડી પી મુખર્જી ઈરાવર્તી કરવે વગેરે તેનો જે સામાજિક દર્જો અને ભૂમિકાનો ખ્યાલ આપવાનો હોય તો સરસ મજાનો અહીંયાથી જવાબ લખી શકો છો અથવામાં મિત્રો બીજો પ્રશ્ન પૂછી શકે છે કે મંડળની વિભાવના સ્પષ્ટ કરો તો મંડળ એ મિત્રો સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સહિયારા હિતનું પૂર્ણ કરવા માટે સભાન રીતે કોઈ ચોક્કસ સંગઠિત રીતે પ્રમાણે પરસ્પર આંતરક્રિયા ક્રિયા હોય છે તો આ રીતે મિત્રો જવાબ એનો લખી શકાય પછી ચૌદમો પ્રશ્ન છે એઝિલ મોડેલમાં પાર્સન્સ સામાજિક રચના તંત્રની કઈ કે કાર્યાત્મક જરૂરિયાત દર્શાવે છે તો એ પણ જવાબ તમે અહીંયાથી મેળવી શકો છો સરસ મજાનો જવાબ મિત્રો છે બરાબર ખાસ તૈયારી કરીને જવાની છે પંદરમું છે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપવાની છે તો સામાજિક રચનાતંત્રમાં રોબર્ટ મર્ટ નામના સમાજશાસ્ત્ર જે આપેલી છે તે વ્યાખ્યામાં જોઈએ તો સામાજિક રચનાતંત્ર એટલે દરજાની ભૂમિકાની અને ધોરણોનું સંકુલ હવે આપણે વિભાગ ડી તરફ જવાના છીએ પ્રત્યેક પ્રશ્નથી તમને ત્રણ ગુણ મળવા પાત્ર છે પંદર ગુણનો વિભાગ ડી છે બરાબર તો અહીંયા મિત્રો પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે સોળમો છે ઓગસ્ટ કાંત સમાજશાસ્ત્રના પિતા કેમ ગણાય છે તો એના વિશે જવાબ મિત્રો મેળવી શકો છો હું ધીમે સ્કીપ કરું છું ખાસ કરીને તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો સત્તરમું છે સમુદાયના ખ્યાલને સમજાવવાનો હોય તો અહીંયાથી સમુદાયનો ખ્યાલ પણ સમજૂતી આપી શકો છો બરાબર અઢારમું છે સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો જણાવવાના હોય તો અહીંયા પણ તમે સમજૂતી આ રીતે આપી શકો છો અને લખી શકો છો મિત્રો ભૂલતા નહીં ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોટ લખવાની હોય તો ભારતની જ્ઞાતિ વ્યવસ્થા વિશે મિત્રો મોસ્ટાઈમી પ્રશ્ન છે ઓગણીસમો છે ટાલકોટ પાર્સલનું એઝિલ મોડેલ સમજાવવાનું હોય અથવા સામાજિક રચનાતંત્રની કાર્યાત્મક સમસ્યાઓની સમજૂતી મિત્રો અહીંયાથી આપી શકો છો સામાજિક વ્યવસ્થાનો અર્થ સમજાવવાનો હોય તો પણ અહીંયા મિત્રો સરસ મજાનો પ્રશ્ન આપેલો છે તૈયારી કરી જજો પરીક્ષાની પહેલાં તમને સો ટકા મિત્રો તમારી એક્ઝામમાં ઉપયોગી નીવડશે વિભાગીની વાત કરીએ તો મિત્રો વિભાગીની અંદર તમને પ્રત્યેક પ્રશ્નથી પાંચ ગુણ છે પંદર ગુણનો આ વિભાગીમાં મિત્રો ત્રણ પ્રશ્ન પૂછવામાં આવશે અથવામાં પણ પ્રશ્ન આવશે 21મો પ્રશ્ન જોઈએ તો ઇમાઇલ દુર્ખીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવવાનું હોય તો એમણે જે જે કાર્ય કર્યા એના વિશે મિત્રો સમજૂતી આપી શકાય અથવા તમને ટૂંકનો પૂછી શકે છે ઓગસ્ટ કાંત વિશે ઓગસ્ટ કાંત વિશે મિત્રો સમજૂતી આ રીતે આપી શકાય બાવીસમું છે સામાજિક ધોરણોનો ખ્યાલ સમજાવી તેની લાક્ષણિકતા વણવાની હોય તો પણ મોસ્ટ આઈ એમ બી પ્રશ્ન મિત્રો આ રીતે લખી શકાય ત્રીસમો છે સામાજિક રચના તંત્રનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી પણ મિત્રો આપણે આ રીતે આપી શકીએ છીએ તો આ હતું મિત્રો તમારું પેપર જે મિત્રો સમાજશાસ્ત્રનું પૂછવાનું છે આશા છે કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ મિત્રો ન ભૂલતા